ಶೌರ್ಯ ಪ್ರಶಿಕ್ಷಣದ ನಾಮೆ ಶಸ್ತ್ರ ಪ್ರಶಿಕ್ಷಣ. ಕಿಶೋರೋನ ಹಾಥಮಾ ರೈಫಲ್, ભાજપ ધારાસભ્યના સ્કૂલમાં યોજાયો કેમ્પ. મુંબઈના મીરા રોડ વિસ્તારમાં આવેલી 7 સ્ક્વેર સ્કૂલ, જ્યાં ચાલી રહેલી પ્રવૃત્તિ અંગે જાણીને તમે પણ ચોંકી જશો. આ સ્કૂલમાં બજરંગ દળનો શૌર્ય પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યો છે. 25 મેથી 1 જૂન સુધી અહીં શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યુવાનોના હાથમાં બંદૂક પકડાવીને તાલીમ આપવામાં આવી રહી છે. આ હકીકત ફેસબુક પર શેર કરાયેલી તસવીર બાદ સામે આવી. શૌર્ય પ્રશિક્ષણ વર્ગમાં આવેલા એક યુવકે સોશિયલ મીડિયા પર રાઇફલ સાથેની તસવીર મૂકી, જેમાં કેટલાક કિશોર વયના બાળકો હોવાનું પણ દેખાય છે. ડેમોક્રેટિક યુથ ફેડરેશને આ પ્રશિક્ષણની તસવીરને જોખમી ગણાવી છે. ભાઈંદરમાંથી નવઘર રોડ પોલીસ સ્ટેશનમાંથી તેથી જ્યુરિસડિક્શન આવે તિકડે અમે જે સિનિયર પીઆઈ ભાલસિંગ આવે રામ ભાલસિંગ ત્યાં ભેટલો. उलट त्यांनी आम्हाला मग दम द्यायला सुरुवात केली. त्यांनी सुरुवात अशी केली, तुम्हाला काय तिकडे जायची, तुम्ही कोणाची परवानगी घेऊन झाले होते आणि असं जाता येत नाही म्हणे. मी म्हटलं सर ते एक साधी फेसबुकवर पोस्ट आहे आणि आम्हाला वाटलं मी जाऊन फक्त कन्फर्म करावी, आमचा काय हेतू बाकी आत्मे जाण्याचा नव्हता. आम्ही फक्त कन्फर्म केलं की बा आहे की नाही आहे, कारण तुमच्याकडे आम्ही तक्रार द्यायला येऊ आणि मग कळेल नाही आहे तर. मग त्यांनी म्हटलं की नाही तुम्ही असं जायचं नाही. मग आम्ही जेव्हा म्हटलं सर हे बघा बंदुकांची ट्रेनिंग आहे, फोटोग्राफ आहे, त्यांनी म्हटलं कोणी पण देऊ शकतो. जे 7 स्क्वेर स्कूलमां आ वर्ग योजायो छे ते भाजपना धारासभ्यनी स्कूल छे. સોશિયલ મીડિયા પર તસવીર અપલોડ કર્યા બાદ ડીયુએફ સચિવ સંજય પાંડેએ પોલીસને ફરિયાદ કરી, તો બીજી તરફ કોંગ્રેસે આ ટ્રેનિંગ કેમ્પમાં આવી કોઈ પ્રવૃત્તિ ચાલે છે કે નહીં તેની તપાસ કરાવવા માંગ કરી છે. કાર્યક્રમ તિથે કોઈ ટ્રેન્ડ ઇન્સ્ટ્રક્ટર્સ હોતે કા કે જ્યાંચ્યાકડે લાયસન્સ આહે અશા પ્રકારચા પ્રશિક્ષણ દેણ્યાસાઠી અનેક ગોષ્ટી તેમધ્યે અસુ શકતાત, પૂર્ણ માહિતી ઘેણ આવશ્યક આહે. आणि जर का तिकडे त्याच्यात काही त्रुटी असल्या तरच त्या शाळेवर किंवा जे ट्रेनिंग देणार आहेत त्या लोकांबद्दल आपल्याला काही बोलता येईल किंवा त्यांच्यावर ॲक्शन घ्यायला पाहिजे. આ તરફ બજરંગ દળના અધિકારીઓએ ડેમોક્રેટિક યુથ ફેડરેશનના આક્ષેપોને ફગાવતા કહ્યું કે તેમણે જે તસવીર રજૂ કરી છે તેવો યુવક પ્રશિક્ષણ વર્ગમાં છે જ નહીં. તેમણે આ તસવીરને ખોટી ગણાવી. की सोशल मीडियावर आपण वाटेल ते टाकू शकतो, कोणाचा चेहरा, कुणाची बॉडी, कुणाचं काय, फोटो खरा आहे का तो की खोटा. हा फोटो आमच्या या शिबिराशी संबंधित नाही, ह्या 7 दिवसाच्या शिबिराशी त्याचा काडीचाही संबंध नाही, त्यामुळे त्या फोटोशी आमचा काही संबंध नाही. સોશિયલ મીડિયા પર મુકાયેલી તસવીર બાદ આક્ષેપ પ્રતિ આક્ષેપ શરૂ થઈ ગયા છે. એક તરફ આવા કેમ્પમાં રાઇફલની તાલીમ આપતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે, જેને બજરંગ દળ ખોટા ગણાવી રહ્યું છે. જો કે આ મામલે પોલીસ કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. રમેશ શર્મા, TV9 મુંબઈ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.